તેનું ફળ તેર ગણું પ્રાપ્ત થાય છે તો ચાલો જોઈએ કઈ રાશિ કઈ ધાતુની વસ્તુ ખરીદવી શુભ ગણાય છે વૃષભ કુંભ અને કન્યા રાશિના જાતકોએ ચાંદની વસ્તુ એટલે કે ચાંદની ધાતુ અત્યંત શુભ રહેશે આથી આવા જાતકોએ પોતાના સાંથર્ય અનુસાર નાની અથવા મોટી ચાંદીની વસ્તુ ખરીદવી જોઈએ જેથી તે અત્યંત શુભ ગણાશે મિથુન રાશિના જાતકો માટે થંતેરસના દિવસે ત્રાંબાની ધાતુની કોઈપણ વસ્તુ ખરીદી શકાય ત્રાંબાની વસ્તુ ખરીદવાથી મિથુન રાશિના જાતકને વિશેષ લાભ પ્રાપ્ત થશે મેષ રાશિના જાતક માટે જો તેઓ પિત્તળની વસ્તુ ખરીદે તો તે શુભ સાબિત થશે આથી ધનતેરસના દિવસે મેષ રાશિના જાતકે પિત્તળની કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ કર્ક રાશિના જાતકે સ્ટીલનું વાસણ અથવા તો તેની કોઈ પણ વસ્તુ ખરીદી શકે છે જેનાથી ધનતેરસના દિવસે આ વસ્તુ ખરીદવી તે લાભદાયી સાબિત થશે સિંહ અને વૃષિક રાશિ

મકર રાશિના જાતક માટે ધનતેરસ દિવસે કોઈ પણ સફેદ ધાતુની ખરીદી કરી શકાય આમ સ્ટીલની ખરીદી પણ શુભ માનવામાં આવે છે મીન રાશિના માટે પણ સોનું ખરીદવું તે અત્યંત શુભ મનાય છે આ પોતાના અનુસાર નાની મોટી કોઈ પણ સોનાની વસ્તુ ખરીદી શકે છે તો આ હતું જ્યોતિષ શાસ્ત્ર ના અનુસાર કઈ રાશિવાળાએ કઈ વસ્તુની ખરીદી કરવી ધનતેરસ દિવસે અત્યંત શુભ રહેશે વિષ્ણુ પુરાણમાં માતા લક્ષ્મી અને સંવાદમાં કહે છે કે મનમાં કોઈ પણ પ્રકારનો ભાવ રાખ્યા વિના ધનતેરસના દિવસે મહાલક્ષ્મી દેવીની આરાધના કરે છે ઉપાસના કરે છે તેના ઘરમાં માતા લક્ષ્મીનો સ્થિર નિવાસ થાય છે આ દિવસે લક્ષ્મી સ્તોત્ર મહાલક્ષ્મી અષ્ટપાઠમ આદિના પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ આખું વર્ષ ધનની વર્ષા કરે છે મિત્રો આજનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી અવનવી માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી